વેલકમ ટુ ન્યૂ વ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. તો આજે રોજ દિવસ ઉગાડીને વ્લોગ સ્ટાર્ટ કર્યા, આજે અંધારું છે ત્યાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. મસ્ત ધીમી ધીમી આમ સવાર નીકળતી જાય છે ને પક્ષીઓનો મસ્ત ઝીણો ઝીણો અવાજ બી આવી જાય છે. તો ધીમે ધીમે સૂર્યનારાયણ બી બહાર નીકળતા જાય છે ને અંજવાળું બી થતું જાય છે. શબ્દ સે હી ખુશી ઓર શબ્દ સે હી ગમ, શબ્દ સે હી પીડા ઓર શબ્દ સે હી મરહમ. ઝીણા ઝીણા શબ્દો, નાના નાના શબ્દોમાં આપણને કેટલી મોટી વાત સમજાવીને જાય છે કે આપણા શબ્દથી આપણને પીડા ઊભી થાય, આપણા શબ્દથી આપણને ખુશી ઊભી થાય છે, અને આપણા શબ્દથી જ આપણે નારાજ થઈએ છીએ. તો એક બહુ મસ્ત સમજવા જેવો સુવિચાર છે. આજનો દિવસ છે આંબળા, દૂધી, પાલક, પુદીના અને દાણા. તો એક્સરસાઇઝ બી કરી લીધી છે અને જ્યુસ બી પી લીધું છે. તો અહીંયાથી જશો હવે ઘરે. તો મિત્રો, આજનો સવાલ એવો છે, હાઉ સિમ્પલ છે, થોડુંક માઇન્ડ ચલાવવા જેવું છે. આપણે એવા નામ કહેવાના છે કે જે નામમાં એ શબ્દ નો આવતો, એબીસીડી નો એ, એવા નામ કહેવાના છે. જે સૌથી વધુ નામ કે છે ને એનું નામ લેવામાં આવશે. છોકરા છોકરીના નામ કહેવાના છે. છોકરાનું નામ હું કહું ઓમ, બરાબર, એમાં એ નું આવે. એક છોકરીનું નામ કહું નિધિ, એમાં એ નું આવે. એવી રીતના તમે નામ કહો કે કોના નામમાં એ નથી આવતો. છોકરા છોકરીના જેટલા જાજા નામ કહેશો એટલાનું નામ, એનું નામ હું જાહેર કરીશ આવતા વિડીયો. તો હું કહી દઉં, એને નિધિ કીધું તો વિધિ, વિધિ મહિનો આવે ને. હા, જાજા જવાબ આપો, તમારું નામ જાહેરમાં લેવા છે. મમ્મી ગયા છે ઉપર, અહીંયા દેખાતા નથી એટલે ઉપર ટેરેસ પર ગયા હશે. હવે બનાવશું સવારનો નાસ્તો, ત્યાં ઉઠી જશે હેતાંશભાઈ અને એમનો સ્કૂલનો જવાનો ટાઈમ પણ થઈ જશે. તો નાસ્તો થઈ ગયો છે અને આજનો ઉપચાર છે કે તાંદળજાની ભાજીનો લેપ લગાવવાથી સોજા પર રાહત થાય છે. તાંદળ જો, એટલે કે આપણે ગુજરાતીમાં એવું બોલીએ કે તાંજળિયો, એટલે ચોકટ કરું છું, તાંદળ જો કે તાંજળિયો, એ હું એમ. તો એમનો લેપ કરવાથી સોજામાં ઘણી રાહત થાય છે. પપ્પા જાય છે ઓફિસે અને મમ્મી અત્યારે અત્યારમાં મળ્યા છે વટાણા વીણવા. ફ્રેન્ડ્સ, તો આજે હેતાંશનું ટેન્ટ પણ ઘરે આવી ગયું છે, ટોઇઝ વાળા ફિટ કરી ગયા છે ઘરે. તો હેતાંશ હમણાં સ્કૂલે થી આવ કેટલું મસ્ત ટેન્ટ છે. હાલો, આપણે ફાઇનલી અંદર જઈશું. કેમ નહીં વિખાઈ જાશે? અરે વિખાશે નહીં, ખબર ને આપણે. જો મોટા મોટા ટેન્ટમાં લાવી છે અંદર, જોજો. ઓ એતાજના ઘરની અંદર અમે આવી છે, અમે જોજો. અરે વાહ એતાજ, વાહ. જો બહુ હાઈટ છે, તમને માથું નથી અડતું, અને હું એતાજ ટેન્ટમાં વી આવ્યા છે. જો ચારે બાજુનું બતાવું છે ને, મસ્ત ભાઈ માટે ફુલકા રોટલી બની છે. તો ગાઈસ, જમી લીધું છે, મસ્ત મજા આવી ગઈ. બાકી ગયા છે બપોરના બે અને બધાએ જમી લીધું છે. સુરેખાબેન અમારે કામ કરે છે, તો થોડીક વાર રેસ્ટ કરીને 3 વાગે અમારા ક્લાસીસ અમે જોઈન કરશું, ઢોઢિયા ક્લાસીસ. તો હું સપનાને લઈને પછી ત્યાં ક્લાસીસમાં જઈશ અને આજે અમારા ક્લાસીસનો બી હું તમને વિડીયો બતાવીશ. મેં અમારી મમ્મીએ જમી લીધું છે ને બેઠા બેઠા જોલા ખાય છે, પણ એ હુતા નથી. કેમ કે અમે જ્યાં લગી અહીંયા અમારું કામકાજ અમે વિડીયો શૂટનું ને એનું કરતા હોય ને, તો એ અમને જોવા માટે અહીં બેસે. પછી એમ કે મન નહીં લેતી, મન નહીં લેતી, એમ કર્યા કરે. થાકી ગયા છે 3, હવે ડોટિયામાં જવાનો ટાઈમ થઈ ગયો છે, થોડો ઘણો આરામ બી થઈ ગયો છે. તો સપનાને લઈને હું જાશ હવે ડોટિયામાં. મસ્ત શીરો બની ગયો છે અને હેતાંશ આવી ગયો છે. લાય, ખોલ દો, ખોલ દો, લાય. શું છે આ?
તે અંદર કઈ રીતના સિક્કો નાખો? આમાં મસ્ત શીરો બની ગયો છે, જોરદાર થી ભૂખ લાગી છે. અરે વાહ, મસ્ત લચકો છે. આ બધા ખોટું ચીઝ ને એવું બધું ખાય કે પનીર ને એવું? જયતાંશ નીચે રમવા એકલો ગયો છે, તો એના ફ્રેન્ડ જોડે કેવો મસ્ત નીચે રમે છે. ફ્રેન્ડ્સ તો કહેવાય છે કે ખરાબ સમયમાં આપણને કોણ કામ આવે એમ, તો કે એવા ચાર લોકો છે, જે છે કે મા બાપ, ભગવાન અને સારો મિત્ર. મા બાપ સાથે એવી ફ્રેન્ડલી રીતે જીવન જીવીએ તો એને બી મજા આવે, આપણને બી મજા આવે, આપણે એન્જોય બી કરી શકીએ. તો અમારા મમ્મી જી આજે મેરેજમાં જવાના છે. થઈ ગયા રેડી મમ્મી? કોસ્ટ્યુમ પહેર્યા છે, સાડી પહેરી લીધી છે અને હજી મેકઅપ અને હેરસ્ટાઈલ બાકી છે. આજે મમ્મી પાટણ નું પટોળું પહેર્યું છે. કોણ લઈ આવ્યું? મમ્મી પપ્પા કે મમ્મી પટોળું પહેર્યું છે, પણ બધા એમ કે પાટણ થી પટોળા વેલા લઈને આવજો એમ કે, પણ પપ્પા નથી લાવ્યા, હું મેં લઈ આવી દીધું છે. સાચું ને? આજે તો આપણને ચિંતનભાઈ અને મમ્મી એક કીર્તન ગાયન આપણને સંભળાવવાના છે. તો ચિંતનભાઈ કઈ કાશો ભાભી મારે ગાવું છે. મેં કીધું તમને શું આવડતું, તો હવે જોઈએ એ કેવું ગાય છે ને કેવું નહીં. પછી મમ્મીનું તો સારું જ છે, એટલે મમ્મીનું પછી સાંભળીએ. તો પેલા ચિંતનભાઈ નો વારો છે, ચિંતનભાઈ આપણને સંભળાવશે. હાલો, તો આજે હું ભજન ગાઉં છું, બરાબર? કેવું ગાઉં છું કોમેન્ટ કરજો. હરે જીવનો જીવલો શ્રીનાથજી, જીવલો શ્રીનાથજી, જીવલાઉ ઓ કુળે ગામમાં. બસ બસ, હવા નીકળ ગઈ. હરે જીવલો જીવલો શ્રીનાથજી, જીવલો શ્રીનાથજી, જીવલાઉ ભજન ઉપર જરૂર કોમેન્ટ કરજો અને મમ્મીના ભજન ઉપર બી કોમેન્ટ કરજો. જોઈએ કેવી કોમેન્ટ આવે છે. થઈ ગયા છે 7:30, આરતીનો ટાઈમ થઈ ગયો છે. આજે મમ્મી ને પપ્પાની લોકો મેરેજમાં ગયા છે, તો આરતી બી મારે કરવાની હતી, તો આરતી બી કરી લીધી છે મેં. અને મારી ફ્રેન્ડ ઉર્વિશા અને હેતાશનો ફ્રેન્ડ શિવાય બે રમવા પણ અમારે ઘરે આવ્યા છે. જમવાનું પતી ગયું છે ને હવે મેરેજમાં જવા માટે હું રેડી થઈશ. આજે ગીત છે. તો મિત્રો, આપણે આગળ સવાલ પૂછેલો કે ડાબા હાથે પકડી શકાય ને જમણા હાથે ન પકડી શકાય, ઈ શું છે? તો એનો સાચો જવાબ આપ્યો છે યશ સુહાગ્યાએ કે જમણો હાથ. આપણે જમણો હાથ જમણા હાથે નથી પકડી શકતા. જો આ બાજુ આજ તો ભાવી સિંદર કરે છે, મસ્ત નવા નવા રેડી થઈ ગયા છે. ક્યાં જવાનું છે? સુહાગ ડાયલોગ મારતા હતા, પાછા બહુ આવડે. મેરેજમાં ગીત ગાવા જવાનું છે. તમે નાના છો એટલે તમારે કઈ ઉપાધિ ન જવાનું હોય ને, વ્યવહારમાં જવું પડે. આપણે મારે મસ્ત વિડીયો એડિટિંગ કેરા કરવાનું, અને વિડીયો બનાવ્યા કરવાનું, લગ્ન કરવાળા લગ્ન કરે ને. મેરેજમાંથી અમે આવી ગયા છે ઘરે, બહુ ગીત ગાયા, તમને વિડીયોમાં સાંભળવા બી મળશે. તો અહીંયા હવે વિડીયોનો એન્ડ કરીએ છીએ. ન્યૂ વ્લોગમાં ફરી મળીશું. તો બાય બાય, ગુડ નાઇટ. જય યોગેશ્વર. અને આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ.